નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું જીલ જોશી વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, પાટણ જેવા નાના ગામમાં ઉછરેલી નહીં ભણતર પણ ત્યાંનું જ એવી જીલ જોશીના સપના આસમાન સર કરવાના છે. થોડી નાની મોટી વાતોની જાણીએ તો જીલ જોશી એટલે નેચરલ એક્ટર એવું કહેવામાં આવે છે. જીલમાં ઇનબોર્ન એક્ટર વસે છે. બેક ટુ બેક 9 ગુજરાતી ફિલ્મો જીલ આપેલ છે, જેમાં જીલથી વાલી મારી જાનુડી હિટ ફિલ્મોમાંની એક છે. જીલે ગુજરાતી ફિલ્મો સાથે એક ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું છે, જે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે અને તેમાં લીડ રોલ એક્ટર તરીકે ત્યાંના સુપરસ્ટાર રવિ કિશન છે. જીલ નાના હતા ત્યારે સ્કૂલ તેમજ કોલેજમાં નાટકોમાં પણ ખૂબ સુંદર અભિનય કરતા હતા અને તેનો જ અનુભવ તેમને ફિલ્મોમાં કામ લાગ્યો છે. જીલ ડાન્સનો અદ્ભુત શોખ ધરાવે છે અને એમ પણ કહેવું ખોટું નહીં હોય કે ડાન્સને કારણે જ જીલ ફિલ્મ લાઇનમાં આવ્યા છે. શરૂઆતના દિવસોમાં જીલના મોટા ભાઈને જીલનું ફિલ્મોમાં કામ કરવું પસંદ નહોતું અને થોડા દિવસો માટે મોટા ભાઈએ જીલ જોડે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. પણ જીલનું કામ જોયા પછી મોટા ભાઈની નારાજગી દૂર થઈ ગઈ હતી. ડાયમંડ ટ્વિન ફિલ્મના નિર્માતા નિર્દેશક હરિભાઈ મણિયા, જેમણે ફર્સ્ટ બેકઅપ આપ્યો જીલને, તથા સંજય મૌર્ય, સાજિદ ખાન, શ્યામલ શેઠ અને જિજ્ઞેશ કવિરાજ જેવા કોસ્ટાર સાથે કામ કરવાની મજા આવે છે અને તેમના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે તેવું જીલ જોશી જણાવ્યું હતું. જીલનું એક સપનું છે કે એમની એક ફિલ્મ સિલ્વર જ્યુબિલી કરે અને જો હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળે તો તે શાહરૂખ ખાન સાથે કામ કરવા માગે છે. ભલે કદાચ રોલ નાનો હોય પણ સારો હોવો જોઈએ. જીલની એક અપીલ છે ગુજરાતની જનતા કે જો તમે હિન્દી ફિલ્મો નિહાળવા જાઓ છો તો પછી ગુજરાતી ફિલ્મોમાં કેમ નહીં? એવું નથી ગુજરાતી ફિલ્મો સારી નથી બનતી, એટલે બને તેટલી ગુજરાતી ફિલ્મોમાં થિયેટરમાં નિહાળો. જીલ જોશી પોતાની સફળતાનો શ્રેય ગુજરાતની જનતાને આપે છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.